હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નંબર સ્કૂલ ગ્રુપ એક વાસુદેવ વિદ્યાલયમાં રાહુલ અગ્રસોનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે સરવાળા કરતા શીખવાના છે. તો ગણિતમાંની અંદર પેજ નંબર 116 ઉપર આપણે આ રીતના સરવાળા આપેલા છે. તો આપણે આજે એ જ સરવાળા કરતા જવાના છે. તમારે પણ તમારી સ્વાધીપુતિ બુકની અંદર હું જે સરવાળા કરાવું છું એ તમારે તમારી બુકની અંદર ઉતારતા જવાનું છે. તો બધા મારી સાથે અહીંયા ધ્યાન આપજો. કોઈ આપ્યા છે આપણને કે ના 10 ને નીચે આપ્યા છે 8, તો 8 છે એને આપણે નીચે ઉતારીશું. ત્યારબાદ આ કેટલા છે 1, તો એને પણ આપણે અહીંયા નીચે ઉતારીશું. અહીંયા શૂન્ય છે એટલે શૂન્યની કોઈ કિંમત હોય નહીં. તો એ નીચેની સંખ્યા કેટલી છે 8 છે, તો અહીંયા નીચે ઉતારી દેવાના. પછી અહીંયા 1 છે તો 1 ને પણ અહીંયા નીચે ઉતારવાના. અને 10 પ્લસ 8 બરાબર કેટલા થશે, તો કે 18. હવે ત્યારબાદ આપણે અહીંયા જોઈએ અહીંયા કેટલા છે 3, અને અહીંયા આપેલા છે 4. તો આ 3 અને 4 કેટલા થશે, તો કે 7. તો અહીંયા લખવાના છે 7, અને 1 છે એને હું અહીંયા નીચે ઉતારી દઈશ. તો આ 13 પ્લસ 4 બરાબર કેટલા થશે, તો કે 13. પછી 14, 15, 16 એટલે 17. તો અહીંયા 17 આપણને જવાબ મળી ગયો છે. હવે ત્યારબાદ અહીંયા આપેલા છે 2, 2 ને 3, તો અહીંયા 3 નીચે લખવાના છે, અને 1 ને અહીંયા નીચે ઉતારી દેવાના. તો 12 ને 1 કેટલા થાય, તો કે 13. અહીંયા 4 આપેલા છે 4, અને 5 કેટલા થાય, તો કે 9. તો એ લખવાના છે 9, અને 1 ને નીચે ઉતારવાનું. 14 પ્લસ 5 બરાબર 9 થશે. ત્યારબાદ આપણે અહીંયા 11 આપેલા છે. 11 ને 6 કેટલા થાય, તો કે 11 છે, એમાં આપણે 6 ઉમેરવાના છે. હવે 11 માં આપણે 6 ઉમેરીએ તો કેટલા થાય, તો કે 17. હવે આપણને આ રીતે ન સમજાય તો શું કરવાનું, આ 1 છે 1 અને આ 6, બંને કેટલા, 6 માં 1 નાખે તો 7, તો એ 7 લખ્યા, અને આ 1 ને નીચે ઉતારી દઉં તો પણ આપણને જવાબ મળી જશે. તો અહીંયા આપેલા છે 7, અને અહીંયા આપેલા છે 6, તો 7 અને 6 કેટલા થશે, તો કે 13. તો પેલા આપણે 7 ભાગ ગણવાના, 1 2 3 4 5 6 અને 7. હવે એમાં કેટલા કેટલા છે, 6 ઉમેરવાના, 1 2 3 4 5 અને 6. તો હવે આ બંનેને ગણવાના, આ 12 અને આ 13, તો એ જવાબ મળે 13.
અમે 16 માં બે ના પાડા અમે 17 અને 18 તો અહીંયા અમે આપણે 12 આપ્યા છે 12 માં આપણે કેટલા ઉમેરવાના છે 5 તો 12 ને 5 કેટલા થાય તો કે 17 હવે આમ જોઈએ તો 5 માં બે ઉમેરીએ તો 7 અને 1 છે તો એને નીચે ઉતારી દેવાનું હવે અહીંયા 11 અને અહીંયા 3 કીધું છે તો 11 માં આપણે 3 ઉમેરીએ તો 12 13 અને 14 આપણે 3 ઉમેર્યા તો જવાબ આપણને મળ્યો 14 અહીં 14 છે એમાં 4 ઉમેરવાના તો 18 4 ને 4 8 ને 1 છે નીચે ઉતારી દેવાનું 10 છે 10 માં આપણને 2 ઉમેરવાના કીધા છે તો અહીંયા 12 હવે અહીંયા આપણને કીધા છે 8 અને નીચે કીધું છે 7 તો 8 અને 7 કેટલા થશે 15 ત્યારબાદ અહીં 17 આપેલા છે અને નીચે આપેલા છે 3 તો અહીંયા 7 8 9 ને 10 તો અહીં 0 અને આના ઉપર કેટલા ચડાવવાના છે 1 તો 1 ને 1 2 આ બધી રીતના પણ થઈ શકે છે પણ આપણે સરળ રીતના જ કરીએ હવે આ 17 માં આપણે 3 ઉમેરીએ તો પણ આપણને જવાબ કેટલા મળે 20 અને આ 7 માં 3 ઉમેરીએ તો આપણે હે ને આપણે 7 માં 3 ઉમેરીએ તો થાય 10 તો અહીંયા 10 નું શૂન્ય અહીં લખવાનું છે અને બસ આપણે ચડાવવાનો છે તો 1 ને 1 કેટલા થાય તો કે 2 આ રીતના પણ આપણને જવાબ મળે અને 17 માં 3 નાખીએ તો 20 થાય એ રીતના પણ આપણને જવાબ મળી શકે ત્યારબાદ અહીંયા આપેલા છે 12 અને અહીંયા આપેલા છે 4 તો આપણે 12 માં કેટલા ઉમેરવાના છે 4 તો 13 14 15 16 તો આ રીતના 16 ડાયરેક્ટ આપણે લખી શકીએ અને પાછળની રીતના મેં તમને જે રીતના સમજા કરી અને શીખવાડું છે એ રીતના પણ તમે લખી શકો અહીં આપેલા છે 16 અને 3 16 માં કેટલા કીધા છે 3 ઉમેરવાના તો 17 18 19 તો અહીં લખવાના છે 19 13 માં 1 ઉમેરીએ તો 14 11 માં 2 ઉમેરવાના કીધા છે તો અહીં લખવાના છે 13 અહીં આપણને કીધું છે 9 ઉપર સંખ્યા આપણને આપેલી છે 9 અને નીચે બી આપેલી છે 7 તો 9 અને 8 કેટલા થશે તો કે 17 અહીંયા 17 છે અને નીચે આપેલા છે 0 તો 17 નીચે મૂકી દેવાના છે અહીં આપેલા છે 14 એમાં આપણને ઉમેરવાના કેટલા કીધા છે 3 તો 14 પછી 15 16 અને 17 આ રીતના 17 લખી નાખવાના છે પછી અહીંયા આપેલા છે 3 અને આ 6 3 અને 6 કેટલા થશે 9 અને આ 1 ને અહીંયા નીચે ઉતારી દેવાનું છે આ રીતના પણ કરીએ અને આ બંને 13 છે એમાં 6 ઉમેરીએ તો પણ આપણને 19 મળે ત્યારબાદ એ 15 આપેલા છે અને અહીં આપેલા છે 2 તો 5 ને 2 કેટલા થાય 7 1 નીચે ઉતારવાનો છે પછી અહીં આપેલા છે 6 અને 2 કેટલા થશે અહીંયા 8 અને 1 નીચે ઉતારવાનો છે પછી 19 માં 1 નાખીએ તો 20 અહીંયા આપેલા છે 11 અને એમાં 7 ઉમેરીએ તો 18 14 છે અહીં શૂન્ય આપ્યું છે તો 14 ના 14 એમના આપણે લખવાના છે હવે ત્યારબાદ આપણને અહીંયા નીચે આડા સરવાળા આપેલા છે હવે એના આપણે સરવાળા કરતા જવાના છે 5 અને અહીંયા આપણે 15 અને 3 કીધા છે તો કેટલા થશે 18 17 ને 1 18 12 ને 2 14 14 ને 2 16 પછી અહીંયા આપેલા છે આપણને 11 અને અહીંયા આપેલા છે આપણને 9 તો 11 પ્લસ 9 કેટલા થશે 20 પછી અહીંયા આપણને આપેલા છે 9 અને એમાં આપણે ઉમેરવાના છે 7 તો એ બંનેનો સરવાળો કરીએ તો આપણને મળશે 16 પછી આપણને કેટલી સંખ્યા આપેલી છે 16 પ્લસ 3 તો આપણે અહીંયા લખીશું 19 અહીં આપેલા છે 10 અને એમાં ઉમેરવાના છે કેટલા 9 તો 10 માં આપણે 9 ઉમેરીએ તો આપણને અહીંયા મળે કેટલા 19 આ રીતના પછી અહીંયા આપેલા છે 14 અને એમાં કેટલા ઉમેરવાના કીધા છે તો કે 5 તો 14 માં આપણે 5 ઉમેરીએ તો આપણને જવાબ મળે 19 પછી 11 માં 1 ઉમેરીએ તો 12 ત્યારબાદ આપણને આપેલા છે 13 અને અહીંયા આપેલા છે 5 તો અહીંયા આપણને જવાબ મળશે 18 હવે અહીંયા 10 અને 10 કેટલા થશે 20 તો હવે અહીંયા મેં તમને આ ઉભા પડાવ્યા છે એક તમારે સરવાળા નીચે આડા લખવાના છે અને આ જે પડાવ્યા છે તમારે અહીંયા ઉપર લખતા જવાના છે હવે અહીંયા સામે બાદબાકી આપણને આપી છે તો કે એમાં શું કરવાનું છે
તો અહીંયા 10 આપણને મન કમાણા આપી છે અને અહીં આપણને કેટલી આપી છે 3 એટલે આમાં શું કરવાનું હોય છે તો કે 10 અને બાકી રહેલા મણકા કેટલા છે તો કે 7 આ 10 છે એમાંથી 7 ને બાદ કરવાના છે તો કેટલા બચશે 3 હવે એવી જ રીતના અહીંયા અહીંયા આપણને બધા મણકા થઈ અને કેટલા થાય 10 તો 10 માંથી આપણે આ જે મણકા હોય ને બાદ કરી નાખવાના એટલે કેટલા મળે તો કે અહીંયા આ 2 તો અહીં 10 છે એમાંથી 9 બાદ કરવાના લીધા છે તો વધશે કેટલા 1 પછી અહીંયા આવેલા છે 11 11 માંથી આ 7 મણકા છે ને બાદ કરવાના તો 11 માંથી 7 બાદ કરીએ તો વધે 4 પછી 11 માંથી આપણને 8 આ જે મણકા છે ને બાદ કરવાના લીધા છે તો વધશે કેટલા ખાનામાં છે એના 3 પછી 11 માંથી 9 બાદ કરવાના લીધા છે તો કેટલા વધશે 2 હવે આ જ રીતના અહીંયા આપણે ઉદાહરણ આપેલા છે એ તમારે વધારે સમજૂતી મેળવવા માટે બધા તમારે રીતના દાખલા ગણવા પડશે તો આના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં છે ને આપણે બધા ફરીવાર મળીશું.